જે રીતે આપણે આગળના વિડીયો લેક્ચરમાં કહ્યું હતું એ રીતે કે હવે પછી આપણે મળીશું ત્યારે સરસ મજાના બાળગીત, વાર્તા, રમત અને અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે મળીશું. તો ચલો આજના વિડીયો લેક્ચરની શરૂઆત આપણે સરસ મજાની પ્રવૃત્તિઓથી કરીએ. આ પ્રવૃત્તિઓ છે તે વિડીયો પૂરો થાય પછી તમે તમારા ઘરે કરવાનો પ્રયત્ન કરજો. જે રીતે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે આ જ રીતનું જે ચિત્ર છે એ તમને તમારી બુકની અંદર પણ આપવામાં આવેલું છે અને તેમાં તમે જોઈ શકો છો કે પહેલાં ચિત્રની અંદર એક તપેલીનું ચિત્ર જોવા મળે છે. તો આ પ્રવૃત્તિ કરવાની છે કઈ રીતે? તો એક નાના નાના અલગ અલગ વાસણ લઈ તેની અંદર તમે પાણી ભરો. ત્યારબાદ તે પાણી ભરેલી તપેલી અથવા કોઈપણ વાસણને તમે લાકડીની મદદથી વગાડો, જેની અલગ અલગ વાસણોની અંદર તમને અલગ અલગ અવાજ સાંભળવા મળશે. તો તે અવાજ સાંભળવાનો તમે આનંદ માણો. ત્યારબાદ બીજે તમે નીચે જોઈ શકો છો કે એક થાળી છે અને તેની અંદર તમને એક બાળક ફૂંક મારતો નજરે ચડે છે. તો થાળીની અંદર પાણી લઈ વચ્ચે તમે જોરથી ફૂંક મારો તો પાણીનું શું થાય છે તે જોવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ છે તેવી જ રીતે બીજી થાળી લઈ તેની અંદર પાણી ભરો અને તે પાણી ભરેલી જે થાળી છે તેને તમે અગાસી ઉપર તડકે મૂકો તો પાણીના અંદર જો કંઈ તમને ફેરફાર જોવા મળે છે તે જુઓ અને તેનો આનંદ માણો. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એક નાનું એવું તમને બાઉલ જોવા નજરે પડે છે અને તમે બાજુમાં લીટી લખેલી છે, લાઈન લખેલી છે, તેમાં પણ જોઈ શકો છો કે બાઉલની પાત્રની અંદર પાણી લઈ તેની અંદર થોડીક કાકરી ઉમેરો તો પાણીની અંદર તમને કંઈ ફેરફાર જોવા મળે છે તો તે નિરીક્ષણ કરો. ત્યાર પછી સૌથી નીચે તમને એવું ને એવું એક બીજું પાત્ર આપેલું છે તો એની અંદર થોડુંક પાણી લઈ બધાના ઘરમાં કપડાં ધોવાનો પાવડર તો હોય જ છે તો થોડોક પાવડર લઈ એની અંદર નાખો. ત્યારબાદ હાથ વડે હલાવો તો પાણીની અંદર શું થાય છે તે જોવો અને તેનો આનંદ માણો. આ પ્રવૃત્તિ તમે વિડીયો પૂરો થાય પછી તમે તમારા ઘરની અંદર કરવાનો પ્રયત્ન કરજો. હવે તમારી બુકની અંદર એક સરસ મજાની વાર્તા આપેલી છે. વાર્તાનું નામ છે આનંદી કાગડો. તો ચલો આપણે આ વાર્તા સાંભળવાનો આનંદ માણીએ. એક હતો કાગડો. હવે તે કાગડા ઉપર એક વખત રાજા છે તે ખૂબ જ ગુસ્સે થાય છે અને રાજા જ્યારે તેમના પર ગુસ્સે થાય છે એટલે કે કાગડા પર ગુસ્સે થાય છે ત્યારે રાજા તેને આકરી સજા કરવાનો હુકમ આપે છે અને તે તેના માણસો એટલે કે સૈનિકોને કહે છે કે જાઓ આ કાગડાને તળાવ પાસે કૂવાની બાજુમાં ગારો છે તેમાં નાખી દો જેથી અંદર ગારામાં ખૂંચીને તે મરી જાય. રાજાના જે માણસો છે તે કાગડાને ગારાની અંદર નાખે છે પરંતુ કાગડો છે તે ખુશ થઈને ગીત ગાવા લાગે છે કે લપસણું કરતા શીખીએ છીએ ભાઈ શીખીએ છીએ, લપસણું કરતા શીખીએ છીએ. ત્યારબાદ રાજાના જે માણસો છે તેમને નવાઈ લાગે છે કે આ કાગડો દુઃખી થવાની જગ્યાએ ખુશ થાય છે અને રાજા છે તે વધારે ગુસ્સે થયા અને બીજો હુકમ કર્યો કે હવે આ કાગડાને કૂવાના પાણીમાં નાખો જેથી જે આ કાગડો છે તે પાણીમાં ડૂબીને મરી જાય. પરંતુ કાગડો તો ફરીથી ગીત ગાવા લાગ્યો કે કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ શીખીએ છીએ, કૂવામાં તરતા શીખીએ છીએ. ત્યારબાદ રાજાને ફરી ખૂબ જ ગુસ્સો ચડ્યો અને રાજાએ બીજો હુકમ કર્યો કે હવે આ કાગડાને આકરી સજા કરો એટલે કે મોટા કાંટાના જાળામાં નાખવાનો હુકમ આપ્યો. જેવો કાગડાને મોટા કાંટાના જાળામાં નાખવામાં આવે છે તો કાગડો દુઃખી થવાની જગ્યાએ ફરીથી ખુશ થઈને ગીત ગાવા માંડ્યો કે કૂણા કાન વિંધાવીએ છીએ વિંધાવીએ છીએ, કૂણા કાન વિંધાવીએ છીએ.
ત્યારબાદ રાજાને નવાઈ લાગી કે આ કાગડો દુઃખી થવાની જગ્યાએ તો ખુશ થાય છે. હવે આ કાગડાને એવી સજા કરવામાં આવે કે કાગડો છે તે દુઃખી થવાની જગ્યાએ ખુશ થવાની જગ્યાએ દુઃખી દુઃખી થઈ જાય. અને રાજા છે તે કાગડાને બીજો હુકમ, બીજી સજા કરે છે કે હવે આ કાગડાને આકરી સજા એટલે કે તેલની કોઠીની અંદર નાખો. જેવો કાગડાને તેલની કોઠીની અંદર નાખવામાં આવે છે તેવો કાગડો ફરીથી ગીત ગાવા લાગે છે કે તેલ કાને મૂકીએ છીએ ભાઈ મૂકીએ છીએ, તેલ કાને મૂકીએ છીએ. ત્યારબાદ રાજાને ખૂબ જ ગુસ્સો ચડે છે અને ઘીના કુલડાની અંદર નાખવાનો હુકમ આપે છે. તો પણ કાગડો ખુશ થઈને ગીત ગાવા માંડે છે કે ઘીના લબકા ભરીએ છીએ ભાઈ ભરીએ છીએ, ઘીના લબકા ભરીએ છીએ. ત્યારબાદ રાજાને વધારે ગુસ્સો ચડ્યો અને ફરીથી બીજો હુકમ આપ્યો કે હવે આ કાગડાને ગોળની કોઠીમાં નાખો. તો પણ કાગડો એના એ જ ફરીથી ગીત ગાવા લાગ્યો કે ગોળના દડબા ખાઈએ છીએ ભાઈ ખાઈએ છીએ, ગોળના દડબા ખાઈએ છીએ. ત્યારબાદ રાજાને થયું કે હવે આ કાગડો હાર માને એવો છે નહીં, એટલે કે હવે આ કાગડાને વધારે આકરી શિક્ષા કરો જેથી કાગડો છે તે દુઃખી થાય નહીં અને તરત જ મૃત્યુ પામે. પછી કાગડાને એક ઊંચેથી ફેંકવામાં આવે છે એક નળિયાવાળા ઘર ઉપર. તો જેવો કાગડાને નળિયાવાળા ઘર ઉપર ફેંકવામાં આવે છે તેવો કાગડો ફરીથી ખુશ થાય છે અને ફરીથી ગીત ગાવા લાગે છે કે નળિયા ચાડતા શીખીએ છીએ ભાઈ શીખીએ છીએ, નળિયા ચાડતા શીખીએ છીએ. ત્યારબાદ નળિયા ચાડતા શીખીએ છીએ એવું કહ્યું ત્યારે રાજાએ કહ્યું કે આ કાગડો આનંદી નહીં પરંતુ મહાઆનંદી છે. આ કાગડો છે તે હાર માને એવો છે નહીં. આ કાગડાને તમે હું કે શું કોઈ પણ દુઃખી કરી શકે તેમ નથી. એટલે આપણને બાળમિત્રો આ વાર્તા ઉપરથી એ શીખવા મળે કે હંમેશા ગમે તેવી નાની કે મોટી મુસીબત હોય તો તેનો સામનો આપણે હંમેશા હસતા હસતા કરવો જોઈએ, ક્યારેય પણ નિરાશ થઈને હાર માનવી જોઈએ નહીં. તો ચલો હવે આપણે એક સરસ મજાનું બાળગીત જોઈએ. તો આ બાળગીત જોવો અને બાળગીત સાંભળવાનો આનંદ માણો. ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી. ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી. બોલવા બોલ એને કેમ બોલાવું કેમ બોલાવું. ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી. ડોલમાં બેસાડી તેને નવરાવું, ચંપાના ફૂલની વેણી ગુથાવું. તો પણ તે બોલતી નથી બોલતી નથી. ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી. પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી. પંખી બતાવું ડાળીએ ઝૂલતા, મેના પોપટને મોર લાટ હૂકતા. તો પણ તે ગાતી નથી ગાતી નથી. ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી.
કેટલી બધી મહેનત કરે છે, તેને કેટલી બધી સગવડતાઓ પૂરી પાડે છે, તેના માટે ઘૂઘરો લાવે છે, જમવા માટે સોનાના પાટલે બેસાડે છે, ઘણું બધું કરે છે, પરંતુ છતાં પણ ઢીંગલીબેન બોલતા નથી અને અંતે બાળકી છે તે નિરાશ થઈ જાય છે અને ઢીંગલી સાથે બોલવાનું પણ બંધ કરી દે છે. તો આના જેવું ને જેવું હજી એક બાળગીત તમારી બુકની અંદર આપેલું છે, જેનું નામ છે મેં એક બિલાડી પાળી છે. તો ચલો હવે આપણે આ બાળગીતને સાંભળવાનો પ્રયત્ન કરીએ. આ બાળગીત છે તે તમે ધ્યાનથી સાંભળજો અને જો આવડે તો સાથે સાથે ગાવાનો પ્રયત્ન પણ કરજો. બાળમિત્રો આ બાળગીત કેવું સરસ મજાનું છે. આ બાળગીતની અંદર એક બાળકે તેના ઘરની અંદર બિલાડી પાડેલી છે. આપણા ઘરની અંદર પણ બિલાડી, કૂતરો બધું ઘણું બધું પાડવામાં આવેલું છે. તેવી જ રીતે આ બાળકે તેના ઘરની અંદર એક સરસ મજાની બિલાડી પાડી હતી અને તે બાળકે આ બિલાડી તેના ઘરનો વાઘ છે તેવું કહે છે. હવે આપણે એક સરસ મજાની રમત રમીએ, જેનું નામ છે ચકલી ઉડે ફર. હવે આ તમને થતું હશે કે આ રમત કઈ રીતે રમવાની. તો આ રમતની અંદર ઘણા બધા બાળકો હોય છે અને એક શિક્ષક હોય છે. એવું નથી કે આમાં આ રમત તમે માત્ર શિક્ષક અથવા તો વિદ્યાર્થી સાથે રમી શકો છો. આ રમત તમે તમારા ઘરે ભાઈ બહેન અથવા મમ્મી પપ્પા સાથે પણ રમી શકો છો. હવે આ રમત રમવાની કઈ રીતે તે આપણે જોઈ લઈએ. આ રમતની અંદર એક જે આગળ કોઈ વ્યક્તિ બેઠું હોય છે તે પક્ષી, વસ્તુ, પ્રાણીઓ બધાના નામ બોલે છે. તમને બધાને ખબર છે જેને પાંખ હોય, પક્ષી હોય તે આકાશમાં ઉડે છે,
बाकी गाय भैंस बकरी कोई पण जातनी वस्तु आपणे कोई उड़ी शकता नथी। तो कोई जे व्यक्ति होय ए बोले के चकली उड़े तो तमारे एम कहेवानुं के फर, काबर उड़े तो फर, मोर उड़े तो फर, पण भैंस उड़े, भैंस कोई दिवस उड़े ना उड़े, तो त्यारे तमारे काई बोलवानुं नहीं। जो तमे एम बोलो के भैंस उड़े तो के फर, तो तमे आउट गणाव, केम के भैंस कोई दिवस उड़ती नथी। तो आ रमत तमे तमारा घरे तमारा मम्मी पप्पा साथे रमो, जेथी आ रमत रमवानो तमने खूब ज मजा आवे, आ रमत रमवानो आनंद खूब ज आवे छे, एटले आ रमत तमे रमवानो भूलता नहीं, अने पेली प्रवृत्तिओ पण करवानो भूलता नहीं। અને હવે પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે એક સરસ મજાના નવા બાળગીત સાથે મળીશું, ત્યાં સુધી આવજો।